બોડેલી ખાતે ગુજરાતી ફિલ્મ સ્ટાર અભિનેતા નરેશ કનોડિયા દ્વારા ભાજપના પ્રચાર માટે બોડેલીના મુખ્ય માર્ગો પર ભવ્ય રેલી કાઢી. લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહેતા કોંગ્રેસ ભાજપ દ્વારા પોતપોતાના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે, જેને લઈને આજરોજ છોટાઉદેપુર 21 લોકસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયા બોડેલી ખાતે આવી પહોંચ્યા હતા, જેને લઈ મોટી સંખ્યામાં જનમેદની તેમજ ભાજપના કાર્યકરોની જનમેદની ઉમટી પડી હતી, જેને જોઈ નરેશ કનોડિયા દ્વારા સર્વનો આભાર માની કોંગ્રેસ પર આકરા પ્રહાર કરીને દરેક જગ્યાએ માત્ર ને માત્ર ભાજપનો જ ભગવો લહેરાય કોંગ્રેસને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાની, કોંગ્રેસ દ્વારા માત્ર ખોટા ખોટા વાયદા કરીને આમ જનતાને છેતરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપ જે વાયદા કરે છે તે પૂરા કરીને જનતાનો વિશ્વાસ જીત્યો છે. હાલમાં છોટાઉદેપુર 21 લોકસભાની બેઠકમાં ભાજપના ઉમેદવારને ઠેર ઠેર સારો પ્રતિસાદ મળ્યો છે, જેને લઈને છોટાઉદેપુર 21 લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા તેમજ ભાજપનો ભગવો લહેરાય તેવા એંધાણ સેવાઈ રહ્યા છે. માતા કી જય. નરેશ કનોડિયાના પ્રણામ ભાઈ. જ્યારે જ્યારે મારે અહીંયા બોડેલી આવવાનું થાય છે કે છોટા ઉદયપુર આવવાનું થાય છે, કોઈ બી નો પ્રચાર હોય એ પ્રચારમાં અમે આવીએ છીએ કનોડિયા પરિવાર, અને ઉમેદવાર જીતી જાય છે. એ આ રેકોર્ડ છે અત્યાર સુધીનો, અને આ વખતે પણ કમલનું નિશાન 100% જીતવાનું છે. તો આજે હું આજે બોડેલીની સંગી આ જનતાની સામે એક વાત કહું છું કે જેટલી દુકાનવાળા ભાઈઓ છે, લાઈનથી એકે એક દુકાનો સજેલી છે, 23 તારીખ સુધીમાં તમારી દુકાનમાં રહેલો બધો જ સામાન વેચાઈ જશે અને બધા ખુશ થઈ જજો, અને કમલના નિશાન પર તમારો દિલથી મત આપજો અને કમલને ખીલાવજો. લોકોને જે બોલવું હોય તે બોલે. પેલો બહારનો છોકરો આવીને ભૂલી જાય છે, ચલો આપણે માનથી બોલાવીએ, એ કલાકાર છે નવજોત સિંધુ સાહેબ. એ આપણને અને આપણા વડાપ્રધાનોને ચૂર કહે છે. આ કેવી રીતે આપણે સહન કરી શકીએ? અરે ભાઈ હજી તો સિદ્ધુ ભાઈ, સિદ્ધુ 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 બોલો, ઊંધું ના બોલો. આ હિન્દુસ્તાન છે, એટલે તમે જોઈ લેજો. તમે અમારા ભારતના વડાપ્રધાનને ચોર કહો છો, અરે હિન્દુસ્તાનના રોટલા ખાવ છો અને પારકા દેશની પંચાયત કરો છો. 23 તારીખે મતદાન થવા દો ભાઈ સિદ્ધુ, અને રિઝલ્ટ આવે ત્યારે આ જનતા જનાર્દન ન્યાય કરશે. તમે શું ન્યાય કરવાના? આ મારી જનતા જનાર્દન ન્યાય કરશે, અને જે રિઝલ્ટ આવે ત્યારે જોજો કે કોણ ચોર છે ને કોણ ઘંટી ચોર છે. બોલો ભારત માતા કી જય. ઓડો હમ ના કરીશ. તમે આજે આયા છો, આમ તો ગુજરાતના વચન કહો છો, બાકી આજરી તો શું કહેશો? તમે આમ તો ગુજરાતના વચન કહેવામાં આવે છે, પણ તમારા રોડ શો માં બાકી હાજરી શું કહેવાય? અરે ભાઈ હાજરી તો છે ને પાખી કે જે કો તે હાજરી છે ને, આટલી આટલું તો ઘણું થઈ ગયું, અને મને હાજરી કરતા તમે લોકો છો ને એટલે મારું બધું આવી ગયું. મીડિયા ક્યાં ક્યાં પહોંચે, આખી દુનિયામાં મીડિયા પહોંચે, એટલે મારે જે કહેવાનું છે એ તમારા થ્રુ કહું છું. અને મને જેટલી પણ અહીંયા પબ્લિક છે, આખો રોડ ભરેલો છે, ટ્રાફિક જામ છે, તે છતાંય તમે કહો છો પાકી હાજરી છે. ગુજરાતમાં શું પરિણામ આવશે? ગુજરાતમાં 26-26 બેઠકો નરેન્દ્ર મોદી સાહેબ લઈ જશે, ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી જશે. બોલો ભારત માતા કી જય. બસ બસ KTV News ગુજરાતી સાથે વિમલ પંચાલ બોડેલી.